सुरेंद्रनगर जिलामां शहेरमां मारामारीनो हुमलो अने हत्याना बनावोनी संख्यामां नोंधपात्र रीते वधारो थवा पाम्यो छे। तरह सुरेंद्रनगर शहेरना जोरावर नगर विस्तारमां सगाभाईए दारू पीने बहेनने मोतना मुखमां धकेलवानो प्रयास करता चकचार मची हती। वधु विगत मळती माहिती मुजब जळ जोड़ू अने जमीन कजियाना छोरू तेवी कहेवत ने सार्थक करतो किस्सो जोरावर नगर शहर ना लाल बहादुर शास्त्री सोसायटी में रहती चांदनी बहन जितेंद्र भाई चावड़ा साथे मिलकत ने पोताना जीवन में उच्चतर प्रगति करती बहन ने ईर्षा करता तेना सगा भाई मोटा भाई जिगर भाई जितेंद्र चावड़ा जो दारू पीने सगी नानी बहन चांदनी जितेंद्र भाई चावड़ा ने जहर पीवड़ाने मौतना मुख में धकेलवा प्रयास करता। गोर कड़ियुग भाई नी रक्षा काजे राखड़ी बांधनार भाईए झेर पीवड़ावी मारवानो प्रयास करता आ मामले अमदावाद में रहता मोटा बहन अंजना बहन नरेश भाई परमार जीओने जोरावर नगर पोलिस मथके जाण करवा छता पोलिस द्वारा कोई कार्यवाही करवामां न आवता रोषे भरायेला बहन डीवायएसपी ने रजूआत करता जोरावर नगर पोलिसे अरजी लईने कायदेसरनी कार्यवाही करवानी तजवीज हाथ धरी हती। बहन छे चांदनी जितेंद्रभाई चावड़ा આ રહી છે જોરાવનગર લાલ બહાદુર શાસ્ત્રી સોસાયટીમાં। કાલ રાત્રે 6-7 ના ગાળામાં મારા ભાઈએ મારી બેનને એટલી મારેલી છે ને અને મારે એટલે જીવ જવાની તૈયારી છે। ગાંધી હોસ્પિટલમાં એડમિટ કરી હતી કાલ રાતે પોલીસવાળા જોરાવનગર પોલીસ સ્ટેશનમાં ફોન કરવા છતાં એ લોકોએ કોઈ એક્શન નથી લીધી અને કોઈ ઘરે જઈને કોઈ વ્યવસ્થિત વાત નથી કરી। બધાએ ધમકાય જ છે જોરાવનગર પોલીસ સ્ટેશનમાં મારા ભાઈએ કોશિશ કરી હતી ગોંધું આખું પોલીસ સ્ટેશન ગયા તો આખી રાત બહાર બેસી રહ્યા તો એ લોકોએ કઈ એક્શન નથી લીધી પણ અત્યારે છતાં જવા છતાં એવું એક પોલીસ વાળી હતી ને એવું બોલી હતી ઘર મેળે સમાધાન કરી દો તો આવી રીતે વારે વારે ઘર મેળે કેવી રીતે સમાધાન કરે આવી રીતે મારા પપ્પા ને એને મારી નાખ્યા હવે મારી બેન નો કાલ જીવ માંડ બચી ગયો હવે આમાં કોઈ જોરાવનગર પોલીસ સ્ટેશન વાળા કઈ એક્શન નથી લેતા તો આગળ કાર્યવાહી કરવા વિનંતી। તમે જોરાવનગર કોને કોને મળ્યા હતા? મેં તો અમદાવાદ થી જ ફોન કર્યો હતો ને અત્યારે તો હું ડાયરેક્ટ મોરજીભાઈ ને મળી હતી અને આ લોકો મળ્યા હતા તો આ લોકોને વ્યવસ્થિત જવાબ નથી આપ્યો અને ફોન ઉપાડ્યો તો એવું જ કે હા બેન ગાડી મોકલી છે 10 મિનિટે ગાડી મોકલી પણ ગાડી કઈ અહીંયા પહોંચતી નથી 12 વાગ્યા સુધી ફોન કર્યા છે મેં રાતે ત્યારે અમને ખાલી મને એટલું જ કીધું હતું કે એમએસસી વાળું છે એમએસસી પણ એમને સજેસ્ટ ન કર્યું તમે એડમિટ થવાનું છે તમે આમ કરો ખાલી એટલું કીધું કે તમારું થી મેં કીધું કે ના મારે નથી કરવો કેસ તમતાર આલો પણ આ લોકો એમએસસી એટલું કર્યું હતું એટલું બધું કાર્યું કર્યું હતું તો એ લોકો એટલી હિંમત હતી તો એના મારા ભાઈ ને મારો જે દુશ્મન છે એને ઘરે ચીમીને હુડાયો તાળું મારીને કરી દીધું કાયા રાખ એ એવું કેમ કર્યું ખબર કેમ કે હું ઘરે જઈને આગળ પોલીસ કાર્યવાહી કઈ નહીં કરે તો આપ આગળ શું કરશો? હું હજુ આગળ ની આગળ જઈશ પ્રોસેસ કરશો રાજકોટ જઈશ ને રાજકોટ થી વધારે પડતું હશે ને ત્યાં જઈને મારા બાપ ને ન્યાય મેળવીશ મારી જોડે બાજે અને બાજે એટલે દુનિયાની નજર માં એમ થાય કે ઈ મને હેરાન કરતી હતી એટલે હું એને સામે પડો ને એને મેં મારી એટલે એને જે અમને કે અમને બે બોલ ને બદનામ કરી છે કે આવા આવા અમે એવા નતા અમને અમે સાચા હતા એટલે અમે ચૂપ રહેતા હતા। કાલે ફરિયાદ કરવા તમે ગયા હતા પોલીસ સ્ટેશન માં શું થી ફરિયાદ લીધી કેમ? ફરિયાદ કરવા મને કઈ ભાન જ નથી મને તો ભૂંડી પણ એને એને મને ઝેર પીવડાવ્યું હતું પણ મને નથી ખબર કે એ ઝેર પીવડાવીને મને અને એ કોઈ દિવસ મને સામેથી નથી દેતો અને સામેથી મને ફીજની બોટલ એને મને આપીને મેં પીધી ત્યારનું મારું મગજ ખબર નહીં શું થઈ ગયું અને ઉશ્કેરાવા માંડી। સગો ભાઈ છે તમારો? હા સગો ભાઈ છે પણ એ દુશ્મન છે મારો। મહેશભાઈ ઉતરિયા સાથે લાઈવ 24 ન્યૂઝ સુરેન્દ્રનગર।